પરફેક્ટ માપ સાથે સુરતી ઊંધિયાની રેસીપી લઈને આવી છું અને એકદમ સરળ રીતે તો વિડીયો છેક સુધી જોવાનું ચૂકતા નહીં તો સૌથી પહેલાં અહીંયા એક ગ્રીન મસાલો તૈયાર કરવાનો છે તો એના માટે એક મિક્સર જારમાં સમારેલી કોથમીર લીલું નાળિયેરનું ખમણ લીલું લસણ સમારેલું તલ આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું અને ખાંડ ઉમેરીને આપણે મિક્સરને પલ્સ મોડ પર આપણે ખાલી એકથી બે વાર ચલાવીને મિક્સ કરવાનું છે અહીંયા આ મિશ્રણની પેસ્ટ નથી બનાવવાની જસ્ટ આપણે ખાલી મિક્સ કરવાનું છે તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો ઊંધિયું બનાવવા માટે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તો એ આખી રેસીપીમાં આપણે યુઝ કરીશું તો હવે આ મસાલો રેડી છે તો એને એક બાઉલમાં લઈ લઈએ આ મસાલો છે એ આ રીતે વધારે ક્વોન્ટિટીમાં જ બનાવવાનો છે હવે ઊંધિયું બનાવવા માટે મુઠિયા તૈયાર કરી લઈએ તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં બેસન ઘઉંનો લોટ અને સોજી કે રવો આ રીતે લેવાનો છે એમાં લાલ મરચું હળદર ધાણાજીરું અને હિંગ ઉમેરીશું તલ ઉમેરવાના છે અને થોડો અજમો આ રીતે હાથેથી મસળીને ઉમેરવાનો છે હવે ગળપણ માટે ખાંડ ઉમેરવાની છે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને તેલનું મણ આપવાનું છે તેલનું મણ અહીંયા સારું એવું નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે હવે બધું જ બરાબર હાથેથી મિક્સ કરી લઈશું જો મુઠિયા ટેસ્ટી બને ને તો ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ આવે છે તો હવે અહીંયા દોઢ કપ જેટલી સમારેલી મેથી લીધી છે એ ઉમેરવાની છે અને અડધો કપ સમારેલી કોથમીર ઉમેરવાની છે તમે બે કપ જેટલી મેથી પણ ઉમેરી શકો છો હવે હાથેથી એકવાર બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે અહીંયા આપણે મુઠિયાનો જે લોટ છે એ કઠણથી બાંધીએ થોડો ઢીલો બાંધવાનો છે આ રીતનો હોવો જોઈએ હવે હાથમાં તેલ લઈને ઓવલ શેપના મુઠિયા વાળી લઈશું આ રીતે સરસ રીતે મુઠિયા વાળી લેવાના છે હું બધા જ મુઠિયા અહીંયા આ રીતે તૈયાર કરી લઉં છું બધા જ મુઠિયા તૈયાર છે હવે ગરમ કરેલા તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધા જ મુઠિયાને તળી લેવાના છે મુઠિયા તળવામાં ઉતાવળ નથી કરવાની કારણ કે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મુઠિયા ઉપરથી સરસ તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે મુઠિયાને હંમેશા મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળવાના છે તો આ રીતે ડાર્ક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો બધા જ મુઠિયા અહીંયા મેં તળી લીધા છે તો હું તમને એક મુઠિયું તોડીને બતાવું છું કે કેવું બન્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી તળાયું છે તો હવે અહીંયા આપણે કંદ તળવાના છે તો સૌથી પહેલાં અહીંયા મેં શક્કરિયા સમારેલા લીધા છે એ તળવાના છે શક્કરિયાને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળી લેવાના છે ઉપર સરસ લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારે આપણે કાઢી લેવાના છે તો બધા શક્કરિયા મેં તળી લીધા છે હવે અહીંયા સમારેલા બે બટાકા લીધા છે એને પણ આ રીતે તળી લઈશું દરેક કંદ અલગ અલગ તળવાના છે કારણ કે દરેકનો કુકિંગ ટાઈમ હોય છે એ અલગ હોય છે તો બટાકા અહીંયા તળાઈ ગયા છે હવે અહીંયા રતાળું લીધું છે અડધું રતાળું સમારી લીધું છે એ ઉમેરવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર એને પણ તળી લઈશું તો રતાળું પણ તળાઈ ગયું છે હવે એને કાઢી લઈશું તો બધા જ કંદ સરસ રીતે તળી લીધા છે અને એક વાસણમાં લઈ લીધા છે હવે આપણે જે ગ્રીન મસાલો તૈયાર કરીને રાખ્યો હતો ને એમાંથી એકથી બે ચમચી જેટલો મસાલો આ કંદમાં ઉમેરવાનો છે અને એકવાર સરસ મિક્સ કરી લઈશું તો હવે આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તો એક કઢાઈમાં ચાર મુઠ્ઠી ચમચી જેટલું તેલ લેવાનું છે બને ત્યાં સુધી સિંગતેલ વાપરવું હવે એમાં અજમો ઉમેરવાનો છે અને આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું હિંગ ઉમેરવાની છે એકવાર મિક્સ કરી લઈશું બસો ગ્રામ જેટલી સુરતી પાપડી લીધી છે એને આ રીતે ફોલી લીધી છે બધું જ બરાબર એકવાર મિક્સ કરી લઈશું અહીંયા મેં પચાસ ગ્રામ જેટલી વાલોલ પાપડી લીધેલી છે એ પણ ઉમેરી છે તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો એક વાટકીમાં થોડું પાણી લેવાનું છે એમાં વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલું કુકિંગ સોડા અને થોડું મીઠું ઉમેરવાનું છે બધું જ બરાબર મિક્સ કરવાનું છે અને આ જે પાણી છે એ આપણે પાપડીમાં ઉમેરી દઈશું જેનાથી જે પાપડીની જે કૂકિંગ પ્રોસેસ છે એ થોડી ફાસ્ટ થશે અને ગ્રીન કલર છે એ જળવાઈ રહેશે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે પાપડીને થવા દઈશું પાપડી કૂક થાય છે ત્યાં સુધીમાં અહીંયા રવૈયા ભરવાના છે તો મેં અહીંયા છથી સાત જેટલા નાના નાના રવૈયા લીધા છે એને ચાર કાપા પાડી લીધા છે હવે એમાં જે લીલો મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો હતો એ ભરી દેવાનો છે તો બધા જ રવૈયા હું અહીંયા ભરીને તૈયાર કરી દઉં છું તમારે રવૈયા એમ જ સમારીને ઉમેરવા હોય તો એ રીતે પણ ઉમેરી શકો છો પણ થોડા આ રીતે ભરીને ઉમેરશો તો એનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે અહીંયા પાપડીમાં આપણે એક ચમચી જેટલો લીલો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું અને એકવાર સરસ મિક્સ કરી દઈશું જેથી પાપડીમાં પણ મસાલાની ફ્લેવર એકદમ સરસ રીતે બેસી જાય હવે આપણે અહીંયા અડધો કપ જેટલા તુવેરના દાણા અને પાં કપ જેટલા લીલા ચણા લીધા છે એ ઉમેરવાના છે એકવાર સરસ મિક્સ કરી લઈશું હવે એકથી બે ચમચી જેટલો લીલો મસાલો અહીંયા એડ કરીશું અને એકવાર મિક્સ કરી લઈશું હવે પાક કપ જેટલું ગરમ પાણી આ રીતે આજુબાજુ ઉમેરવાનું છે અને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે આપણે દાણા અને પાપડીને ચડવા દઈશું હવે ચેક કરી લઈશું હવે આપણે જે રવૈયા ભરીને રાખ્યા હતા એ આ રીતે ઉપર મૂકી દેવાના છે અને ઊંધિયાને હલાયા વગર જ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રવૈયાને પચાસ ટકા જેટલા ચડવા દઈશું હવે ચેક કરી લઈશું આ રીતે હળવા હાથે હલાવી લઈશું હવે આપણે જે કંદ મસાલા ભેળવીને રાખ્યા હતા એ બધા જ ઉમેરી દઈશું એકવાર સરસ મિક્સ કરી લઈશું હવે એમાં લીલો મસાલો ઉમેરીશું એકથી બે ચમચી જેટલું ઉમેરવાનો છે ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું હળવા હાથે એકવાર સરસ મિક્સ કરી લઈશું હવે જે મુઠિયા તળીને રાખ્યા હતા એ આપણે ઉપર મૂકી દેવાના છે તો બધા જ મુઠિયા મેં અહીંયા મૂકી દીધા છે થોડા એમ જ ખાવા માટે પણ રાખ્યા છે તો હવે જે ગ્રીન મસાલો જેટલો પણ વધ્યો હતો એ બધો જ અહીંયા એડ કરી દેવાનો છે અને ગરમ પાણી હાફ કપ જેટલું આ રીતે શાકની આજુબાજુ રેડવાનું છે તમે જ્યારે પણ ઊંધિયામાં પાણીનો ઉપયોગ કરો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે હવે ઢાંકીને દસ મિનિટ માટે ધીમા તાપે ઊંધિયાને થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ ઊંધિયું છે ઓલમોસ્ટ રેડી છે હવે અહીંયા મીઠું ટેસ્ટ કરી લેવાનું છે જો ઓછું હોય તો થોડું ઉપરથી ઉમેરી દઈશું અને ગળપણ માટે થોડી ખાંડ ઉમેરી દઈશું ગરમ મસાલો ઉમેરવાનો છે આપણે આખી રેસીપીમાં ક્યાંય ગરમ મસાલો નથી ઉમેર્યો આ રીતે છેલ્લે ઉમેરવાનો છે બધું જ એકવાર સરસ મિક્સ કરી લઈએ હવે ઊંધિયા ઉપર આપણે જે મુઠિયા તણીને રાખ્યા હતા એ જ તેલ ગરમ કરીને પા કપ જેટલું રેડવાનું છે આનાથી ઊંધિયાની જે ફ્લેવર છે એ ખૂબ સરસ આવશે અને એન્હાન્સ થશે જો તમારે આ સ્ટેપ સ્કીપ કરવું હોય તો કરી શકો છો તો તૈયાર છે આપણું મસ્ત મજાનું સુરતી ઊંધિયું તો ઊંધિયાને એક સર્વિંગ બાઉલમાં લઈ લેવાનું છે અને ઉપરથી લીલું સમારેલું લસણ અને લીલા નાળિયેરના છીણથી ગાર્નિશ કરીને સર્વ કરીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ઉત્તરાયણ પર જો બનાવવાના હોય તો આ મારી રેસીપીને સેવ કરી રાખજો